A very good morning to all of you, and let us start our today's session. Welcome you all in CMS using WordPress. We have started chapter number 3 regarding theme, widgets and plugins, and we have completed one topic regarding theme, and then after we have started the next topic, that is regarding widgets. Since last 2-3 lectures we are seeing that what is widget, how to add widget, what are the usefulness of the widgets, that all things we are seeing. And now again, somewhat in detail, again we are going to see that how we can add the widgets, how we can remove the widgets, and then we will do the practical of this or regarding widgets. So let us start our today's session regarding WordPress widgets. So WordPress widgets. Up to now we have seen this: what is widget, how to add and use widget. Add करवा एकदम इजी छे, अपने अपीरियंस ની અંદર widgets માં જાય, विजेट्स अपने लिस्ट बतावे, अहीं कोईपण विजेट पर क्लिक करिए, अने अहीं आ बाजू साइड बार में बॉटम वन बॉटम टू अथवा तो फूटर वन फूटर टू जे नाम डिस्प्ले करतु होय ते प्रमाणे आपणे त्यां जईने क्लिक करी शकीए. सो इजीली आपणे तेने एड करी शकीए, ओल्सो एने ड्रेग एंड ड्रॉप पण आ रीते करी शकीए. तमे कोईपण विजेट पर क्लिक करी राखो એટલે આ રીતની પ્લસ ની સાઇન તમને આવશે, અથવા તો હેન્ડ નો સિમ્બોલ આવે તેને તમે ત્યાંથી ડ્રેગ કરો, ત્યાંથી ઉપાડી અને આ બાજુ સાઇડ બાર માં મૂકી દો, તો એ રીતના પણ એડ થઈ શકશે. બીજી રીતે તમે કોઈ પણ વિજેટ ઉપર ક્લિક કરશો એટલે થીમ ની અંદર જેટલા લોકેશન અવેલેબલ હશે એ લોકેશન આપણને અહીંયા ડિસ્પ્લે થાય, કે સાઇડ બાર છે બોટમ વન બોટમ ટુ અથવા તો ફૂટર વન ફૂટર ટુ, એ લોકેશન સિલેક્ટ કરો એટલે અહીંયા તમને આ રીતના રાઇટ ની સાઇન આવશે, અને અહીંયા પછી એડ વિજેટ ઉપર ક્લિક કરો એટલે તે ત્યાં સાઇડ બાર ની અંદર એડ થઈ જશે. આ રીતે આપણે વિજેટ છે તેને એડ કરી શકીએ. નેક્સ્ટ હવે આપણે આજે જે ટોપિક જોવાનો છે તે છે હાઉ ટુ રિમૂવ અ વિજેટ ઇન વર્ડપ્રેસ. સો લેટ અસ સી, રિમૂવિંગ અ વિજેટ ઇન વર્ડપ્રેસ ઇઝ જસ્ટ એઝ સિમ્પલ એઝ એડિંગ ધેમ વિઝિટ ધ અપીરિયન્સ એન્ડ વિજેટ પેજ. જે રીતના એડ કરવું ઇઝી છે તે જ રીતે રિમૂવ કરવું પણ ઇઝી જ છે. અપીરિયન્સ ની અંદરથી વિજેટના પેજમાંથી આપણે તે કરી શકીશું. Look for the widget that you want to remove in your sidebar and click on the widget title to expand it. તમારે જે widget ને છે તે રીમૂવ કરવું હોય તેના ઉપર જુઓ, સાઇડબાર ઉપર સાઇડબારમાં તમને જે એડ કરેલા હશે તેનું લિસ્ટ બતાવશે, અને ક્લિક ઓન ધ વિજેટ ટાઇટલ ટુ એક્સપાન્ડ ઇટ, પછી ત્યાં તેને આપણે તેને એક્સપાન્ડ કરવાનું છે. ફોર એક્ઝામ્પલ અહીંયા આપણે એક ડેશબોર્ડની અંદર જોઈએ તો અપીરિયન્સ, અપીરિયન્સની અંદર વિજેટ, વિજેટ ઉપર ક્લિક કરશું એટલે આટલા સપોઝ કે આટલા વિજેટ અવેલેબલ છે આપણી સાઇડ બારમાં. આ આપણી વેબસાઇટ અહીંયા આપણને જો આર્ચિસ બતાવે છે, ઓગસ્ટ કેલેન્ડર બતાવે છે, રિસેન્ટ પોસ્ટ બતાવે છે, તો આ બધા આપણા વિજેટ છે. આર્ચિવ્સ, કેલેન્ડર, રિસેન્ટ પોસ્ટ, કેટેગરીઝ અને મેટા, તો જે વિજેટ ડિલીટ કરવો છે તેના ઉપર આ એને એક્સપાન્ડ કરો એટલે આ એરોની સાઇન ઉપર ક્લિક કરશો એટલે એક્સપાન્ડ થશે. સપોઝ કે આ રિસેન્ટ પોસ્ટ છે તેને હું એક્સપાન્ડ કરું છું. ઓકે, નેક્સ્ટ, બિલો ધ વિજેટ સેટિંગ્સ યુ વિલ ફાઇન્ડ ધ લિંક ટુ ડિલીટ ધ વિજેટ. તે વિજેટની નીચે જ આપણને ડિલીટની લિંક મળશે. ડિલીટિંગ ધ વિજેટ વિલ રિમૂવ ઇટ ફ્રોમ યોર સાઇડ બાર એન્ડ વિલ ઓલ્સો ડિલીટ વિજેટ સેટિંગ્સ લાઇક ટાઇટલ ઓર એની ઓપ્શન ધેટ યુ સિલેક્ટેડ. અહીંયા આપણે એક્સપાન્ડ કરશું એટલે અહીંયા જો આપણને ડિલીટની લિંક જોવા મળે છે, આ ડિલીટ ઉપર ક્લિક કરશું એટલે પર્ટિક્યુલરલી આ વિજેટ છે તો આ પોર્શનમાંથી એટલે કે આ સાઇડ બારમાંથી જે ડિલીટ થઈ જશે. ક્લિયર? અને તે ડિલીટ કરશું એટલે તેની સાથે આપણે જે સેટિંગ્સ રાખેલા હોય, કે સપોઝ કે આની અંદર નંબર ઓફ પોસ્ટ કેટલી રાખવી છે, 5 હોય, 10 હોય, 15 હોય, પોસ્ટની તારીખ બતાવી છે કે નહીં, ટાઇટલ કંઈ સેટ કર્યું હોય, તો આ પ્રકારના જેટલા સેટિંગ્સ આપણે જે કરેલા હશે તે ડિલીટ કરશું એટલે એ સેટિંગ્સ પણ ડિસ્ટ્રોય થઈ જશે એટલે પછી એ સેટિંગ્સ પણ આપણને ત્યાં જોવા મળે નહીં. સમ વિજેટ્સ આર ટુ સિમ્પલ એન્ડ ડોન્ટ હેવ મેની ઓપ્શન્સ ઇન ધેર સેટિંગ્સ વાઇલ અધર્સ હેવ મેની ઓપ્શન્સ એન્ડ સેટિંગ્સ. If you would like to remove a widget without losing the settings, then you need to drag and drop it to the inactive widget sections.
एक सरस पॉइंट आनी अंदर समझेलू है। हम सपोज के मैं अँ सपोज कहीं समथिंग टाइटल आपेलू है, अँ मैं नंबर ऑफ पोस्ट पांच ने बदले दस राखेली है, पोस्ट की तारीख बतावी है, आ रीतना हूँ आने सेव कर राखू छू बराबर। तो हम पी हूँ अँ जयरे रिसेंट पोस्ट जोईश तरह रिसेंट पोस्ट की अंदर है तो मैंने आ वस्तु डिस्प्ले थती हो जो आ दरेक पोस्ट की साथ तारीख आई जुलाई सोल जुलाई चौबीस आ रिसेंट पोस्ट है टाइटल मैं आपू थू समथिंग तो समथिंग एनु टाइटल आयु बदले रिसेंट पोस्ट जो टाइटल न आप तो बाय डिफॉल्ट रिसेंट पोस्ट आए तो रिसेंट पोस्ट तेनु टाइटल तेनी डेट आ रीतना जे मैं सेटिंग्स करू है आ सेटिंग्स प्रमाण हमें मैं डिस्प्ले करे आ सेटिंग्स मारे एमने राखवा है डीलीट नहीं करवा तो तेना माटे वर्डप्रेस आपने एक फेसिलिटीज आपे बराबर समझो। अहीं नीचे जो इनएक्टिव विजेट नो एक लिंक आपे आखा विजेट ना पेज नी अंदर आटली वस्तु छे अवेलेबल विजेट तेनी अंदर इनएक्टिव विजेट अने आ बाजू छे के जेटली थीम में अवेलेबल छे एटला लोकेशन के ब्लॉक साइड बार फूटर वन अने फूटर टू क्लियर आ त्रण लोकेशन एवा छे के ज्यां आपणे विजेट एड करी शकीए अने अवेलेबल विजेट एटले आटला विजेट आपणने बाय डिफॉल्ट अवेलेबल छे अमुक आपणे इंस्टोल करशुं तो ए पण आपणने अहींया जोवा मळशे बराबर। अने इनएक्टिव विजेट एटले હવે જે વિજેટના મેં સેટિંગ્સ કંઈક ચેન્જ કરેલા છે સપોઝ કે આ રિસેન્ટ પોસ્ટમાં મેં ટાઇટલ આપેલું છે તેનું નામ છે સેટ કર્યું છે નંબર ઓફ પોસ્ટ કરેલો છે તો એ અત્યારે મારે જોતું નથી અત્યારે હવે એક્ટિવ નથી તેને ઇનએક્ટિવ કરવું છે તો તેને હું ઇનએક્ટિવમાં મૂકી શકું તો અહીંયાથી આને હું ડ્રેગ કરી અહીંયા નીચે ઇનએક્ટિવમાં મૂકી શકું તો બેનિફિટ શું થશે હું આને ડિલીટ અહીંથી ડિલીટ કરું છું એટલે મતલબ અહીંથી ડ્રેગ એન્ડ ડ્રોપ કરીને મૂકું છું એટલે તે અવેલેબલ વિજેટમાં તો છે જ પણ અહીંયાથી ઉપાડી અને હું એને અહીંયા ઇનએક્ટિવ વિજેટમાં મૂકું છું તો આના આપણે કરેલા સેટિંગ્સ એઝ ઇટ ઇઝ રહેશે। હવે ભવિષ્યમાં જ્યારે મારે આને પાછું મૂકવું હોય તો અહીંયાથી ઉપાડીને હું અહીંયા મૂકી શકું ખ્યાલ આવ્યો। જો હું અહીંયાથી ડિલીટ કરી નાખીશ તો એ કમ્પ્લીટલી ડિલીટ થઈ જશે પણ હું ડિલીટ નથી કરતો આને અહીંયાથી ડ્રેગ કરી અને ઇનએક્ટિવની અંદર મૂકું છું તો તે ઇનએક્ટિવ તરીકે રહેશે। ઇનએક્ટિવ વિજેટમાં જે વિજેટ મૂકેલા હોય તેની અંદર આપણે કરેલા સેટિંગ્સ એઝ ઇટ ઇઝ રહેશે। સો છેલ્લો પેરેગ્રાફ એ કહેવા માંગે છે કે અમુક વિજેટ બહુ સિમ્પલ હોય છે તેની અંદર બહુ ઝાઝા ઓપ્શન નથી પણ જે વિજેટની અંદર ઘણા બધા ઓપ્શન્સ હોય ઘણા બધા આપણે સેટિંગ્સ કરેલા હોય અને હવે અત્યારે આપણે ડિસ્પ્લે ન કરવા હોય તો આપણે તેને ડ્રેગ એન્ડ ડ્રોપ કરીને ઇનએક્ટિવમાં મૂકી શકીએ તો શું થાય કે ફ્યુચરમાં જ્યારે આપણે પાછા તેને મૂકવા હોય તો આપણે તેને સેટિંગ્સ પાછા કરવા ન પડે ક્લિયર અગત્યનો પોઈન્ટ આ યાદ રાખજો। નેક્સ્ટ હવે એ જ વસ્તુ ઇમેજના સ્વરૂપમાં બતાવેલી છે કે આ ચીઝનું આપણે વિજેટ છે તે આપણે એક્સપાન્ડ કર્યું અહીંયા ટાઇટલ આપ્યું અહીંયા આપણે તેને છે તે ડિલીટનું લિંક ઉપર ક્લિક કરીએ એટલે તે ડિલીટ થઈ જાય અથવા તેને આપણે આ રીતના ડ્રેગ એન્ડ ડ્રોપ કરીને ઇનએક્ટિવમાં પણ મૂકી શકીએ અથવા તો મેઇન આ બાજુ અવેલેબલ મૂકીએ તો પણ તે ડિલીટ થઈ જશે। સી આ ટેક્સ્ટ આ રીતના તમે ડ્રેગ કરી અને ઇનએક્ટિવમાં મૂકો તો તે અહીંયા ટેક્સ્ટ ઇનએક્ટિવમાં આવી જશે અહીંયાથી નીકળી જશે। નેક્સ્ટ ડિલીટિંગ ઓર સેન્ડિંગ અ વિજેટ ટુ ઇનએક્ટિવ વિજેટ ડઝ નોટ રિમૂવ ઇટ ફ્રોમ ધ લિસ્ટ ઓફ અવેલેબલ વિજેટ્સ યુ કેન ઓલવેઝ એડ અ વિજેટ અગેન ફ્રોમ ધ લિસ્ટ ઓફ અવેલેબલ વિજેટ્સ ઓર ઇનએક્ટિવ વિજેટ કોઈ પણ વિજેટને આપણે ઇનએક્ટિવમાં મૂકીએ છીએ ડિલીટ કરીએ છીએ અથવા તો ત્યાં સેન્ડ કરીએ છીએ ઇટ મીન્સ અવેલેબલ વિજેટમાંથી તે ડિલીટ થતું નથી એ હંમેશા અવેલેબલ વિજેટમાં પણ રહે છે અને ઇનએક્ટિવમાં પણ રહે છે ગમે ત્યારે આપણે તેને એડ કરવું હોય ત્યારે ફરીથી તેને આપણે એડ કરી શકીશું એટલે મેં હમણાં તમને એ બતાવ્યું એ પ્રમાણે કે અહીંયા રિસેન્ટ પોસ્ટ છે હવે એડ કરવું છે તો અવેલેબલમાં તો રિસેન્ટ પોસ્ટ હશે જ પણ તે બ્લેન્ક હશે આ છે તેની અંદર કોઈ સેટિંગ્સ નથી પણ અગાઉ મેં સેટિંગ્સ કરીને આની અંદર રાખ્યા છે આનું ટાઇટલ આપેલું છે નંબર ઓફ પોસ્ટ દસ બતાવી છે અને પોસ્ટ ડેટ બતાવી છે પ્રમાણેના મેં ચેન્જીસ કરેલા છે તો અહીંયાથી પછી હું ડાયરેક્ટલી આને આ ડ્રેગ કરી અને અહીંયા મૂકીશ તો એ પ્રમાણેના ચેન્જીસ સાથેનું જ મને વિજેટ છે એ મળશે ક્લિયર। નેક્સ્ટ વોટ કાઇન્ડ ઓફ વિજેટ્સ આર અવેલેબલ ફોર વર્ડપ્રેસ વર્ડપ્રેસની સાથે ઘણા બધા વિજેટ્સ અવેલેબલ હોય છે બાય ડિફોલ્ટ આપણે ઇન્સ્ટોલ કરીએ એટલે આ ડિફોલ્ટ વર્ડપ્રેસ ઇન્સ્ટોલેશન કમ્સ વિથ સમ બિલ્ટ ઇન વિજેટ્સ લાઇક રિસેન્ટ પોસ્ટ રિસેન્ટ કોમેન્ટ્સ આર્ચિવ્સ સર્ચ એટસેટ્રા મેની વર્ડપ્રેસ થીમ્સ પ્લગિન્સ કમ વિથ ધેર ઓન પ્લગિન્સ ડિફોલ્ટ વર્ડપ્રેસનું ઇન્સ્ટોલેશન આપણે કરીએ એટલે બિલ્ટ ઇન વિજેટ્સ આ બધા આવે છે રિસેન્ટ પોસ્ટ રિસેન્ટ કોમેન્ટ્સ આર્ચિવ્સ સર્ચ એટસેટ્રા
ઘણા વર્ડપ્રેસની થીમ છે કે પ્લગઇન તે પોતાના પ્લગઇન અને વિજેટ્સ પણ ઇન્સ્ટોલ કરે છે. ફોર એક્ઝામ્પલ, એનવિલા ગેલેરી પ્લગઇન છે, તે આપણને જુદી જુદી ઇમેજીસ ગેલેરીમાં છે તે ક્રિએટ કરવાની, ડિસ્પ્લે કરવાની ફેસિલિટીઝ આપે. તો તે જો આપણે વર્ડપ્રેસની અંદર મૂકેલું હોય તો તેની સાથે તેનું વિજેટ પણ મૂકે છે. આપણે એવી જ એક બીજું એક્ઝામ્પલ તેલું એડવર્ટાઇઝમેન્ટનું પણ જોયું હતું, ઓઆઈઓ પબ્લિશરનું. એવું બીજું એક્ઝામ્પલ છે એનવિરા ગેલેરીનું. બટ ઇટ ઓલ્સો કમ્સ વિથ એન એનવિરા ગેલેરી વિજેટ વિચ યુ કેન એડ ટુ સાઇડ બાર ટુ ડિસ્પ્લે ઇમેજીસ ગેલેરી ઇન વર્ડપ્રેસ. એનવિરા ગેલેરી પ્લગઇન આપણે ઇન્સ્ટોલ કરશું તો તેની અંદર ગેલેરીની આપણી જુદી જુદી ઇમેજીસ બતાવવાનો પ્રયત્ન કરે, તે શો કરે, પણ તેની સાથે તેનું વિજેટ પણ આવશે કે જે સાઇડ બારમાં આપણે જુદી જુદી ઇમેજીસ છે તે પણ ડિસ્પ્લે કરે. સિમિલરલી, કાઉન્ટલેસ અધર થીમ્સ એન્ડ પ્લગઇન્સ એડ વિજેટ્સ સો ધેર યુઝર્સ કેન એડ થિંગ્સ ટુ ધેર વર્ડપ્રેસ સાઇડ બાર વિધાઉટ રાઇટિંગ એની કોડ ઓર એચટીએમએલ. એવા તો બીજા ઘણા બધા પ્લગઇન્સ છે, ઘણી બધી થીમ્સ છે કે જે વિજેટ એડ કરે છે, જેથી કરીને યુઝર્સ છે તે પોતાના સાઇડ બારમાં કંઈ પણ કોડ લખ્યા વગર આપણે છે તે વિજેટ અવેલેબલ થાય છે. There are hundreds of WordPress plugins that just add widget for you to use in your sidebar. હજારોની સંખ્યામાં ઘણા બધા એવા પ્લગઇન્સ છે કે જે આપણે આપણી સાઇડબારમાં એડ કરી શકીએ અને તેની અંદર આપણે વર્ડપ્રેસમાં તેને ડિસ્પ્લે કરાવી શકીએ. સો આ રીતના બેઝિક વર્ડપ્રેસનું ઇન્સ્ટોલેશન છે, ડેફિનેશન છે. હજી એક સ્લાઇડ છે, જોઈ લઈએ આપણે. વોટ એલ્સ યુ કેન ડૂ વિથ વર્ડપ્રેસ વિજેટ્સ. Widgets are incredibly powerful and flexible tool in WordPress. WordPress developers have been using them in many innovative ways. Widgets છે તે powerful અને flexible tools છે WordPress માટે, કે WordPress developer છે તેને ઘણા innovative way ની અંદર use કરી શકે છે. As a WordPress site owner, you can take advantage of that to add almost anything eligible to your WordPress site. આપણે જે ઇમેજિન કરી શકીએ તે બધું જ આપણે WordPressની સાઇટમાં મૂકી શકીએ, આપણે તેનો એડવાન્ટેજ લઈ શકીએ. If you are comfortable with code, then you may want to learn how to create a custom WordPress widget of your own. And that's all about widgets. જો આપણને કોડિંગ પણ આવડતું હોય અને આપણે કોડિંગ કરી શકતા હોય તો આપણે એક ટોપિક આની અંદર છે કે હાઉ ટુ ક્રિએટ અ કસ્ટમ WordPress widget, તે આપણે જોઈ લેવું જોઈએ અને આપણે આપણી રીતે આપણા પોતાના widget છે તે બનાવી શકીએ. આ રીતના widget છે તે જુદી જુદી રીતે ઉપયોગી છે. And that's all about widget. આટલું આપણે વિજેટ વિશે આજે જોયું છે. સો અલ્ટિમેટલી બધી જ વિજેટ વિશેનું થિયરીકલ છે તે આપણે પૂરું કરીએ છીએ. વિજેટ શું છે, વિજેટ કેવી રીતે એડ કરવું, વિજેટ રિમૂવ કેવી રીતે કરવું, વિજેટના એડવાન્ટેજીસ ડિસએડવાન્ટેજીસ આ બધું જ. ક્લિયર? એટલે બેઝિક વર્ડપ્રેસના વિજેટનો ટોપિક આપણે પૂરો કરીએ છીએ. નેક્સ્ટ હવે પછી આપણે આની અંદરના એક એક વિજેટ છે તે જોવાના છીએ. અહીંયા જે તમને આ બધા નામ બતાવ્યા છે, આર્ચીવ્સ, ઓડિયો, કેલેન્ડર, કેટેગરી, કસ્ટમ એચટીએમએલ, કસ્ટમ મેનુ, આ બધા એક એક વિજેટ્સ છે. તે એક એક વિજેટ શું કરે છે, કેટલી એની યુઝફુલનેસ છે તે આપણે અહીંયા સેટિંગ્સમાં લઈએ. બ્લોગમાં ડિસ્પ્લે કરાવીએ તો અહીંયા કઈ રીતે ડિસ્પ્લે થાય, અલગ અલગ તેના સેટિંગ્સ બદલીએ કે ડ્રોપડાઉન મેનુ તરીકે આવે, 5 પોસ્ટ આવે, 10 પોસ્ટ આવે, આ અલગ અલગ બધા જ પ્રકારના વિજેટ છે. હવે પછીના નેક્સ્ટ આપણે લેક્ચરમાં જોશું. ચાલો, ક્લિયર? Thank you very much.